હરીનો માર્ગ છે સુરાનો નહી કાયરનું કામ જોને પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને ભગવાનના માર્ગે ચાલનારાઓના માર્ગમાં પથરા અને કાંટા સિવાય કઈ હોતું જ નથી પરંતુ તેઓ પોતાની હિંમત લગન અને દૃઢતાથી પથરા તથા કાંટાને ફૂલમાં ફેરવી દેતા હોય છે આવા એક મરજીવા સમાન હતા નાગનેશ ગામના સ્ત્રી ભક્ત વિપ્ર રામબાઈ વૈરાગના જળમાં જ સ્નાન કરતા રહેતા હોય તેમ સતત વૈરાગ્ય જ બીજી કોઈ વાત જ નહીં એમણે ટેક લીધેલી કે મહારાજની મૂર્તિ સિવાય કાંઈ જોઈએ જ નહીં આથી તેમના સગા સંબંધીઓ તેમના પ્રત્યે ચીડથી વર્તતા સૌ કોઈ પણ ભોગે તેમને પરણાવી દેવા માંગતા હતા સૌ મળીને મહારાજ પાસે આવ્યા અને સંસારની રીતે વાત માંડી રામભાઈ લગ્ન ન કરે તો સમાજમાં અમારી આબરૂ ન રહે તમો જ તેમને લગ્ન કરવા હા પડાવી શકશો મહારાજે રામબાઈને ખૂબ જ સમજાવટને અંતે હા પડાવી તેમ છતાં જો કે રામબાઈની ઉદાસીનતા ટળતી ન હતી છેવટે મહારાજે એમ કહીને ધીરજ બંધાવી આનંદમાં રહીને પ્રભુ ભજન કરો ભગવાન પર ભરોસો રાખો તમારા બ્રહ્મચર્યની રક્ષા ભગવાનને કરવાની છે અને કરશે જ તમે ભરોસો રાખો મહારાજના વચને રામબાઈના લગ્ન થયા જાન આવી લગ્ન વિધિ થયો બધું જ સમૂહ પાર પડી ગયું જાન પણ વિદાય થઈ ગઈ રામબાઈ તો હવે સાસરે આવી ગયા સાસરાવાળાઓનો રામબાઈ પર સખત પહેરો લાગી ગયો હતો સૌને દહેશત હતી કે પાછી ક્યાંક ભાગી જશે તો આમ કરતાં કરતાં રાત્રિ પડી રામબાઈ તો રાત્રે ધ્યાનમાં બેસી ગયા અને સમાધિ લાગી ગઈ સાસુ અને નણંદે કેટલીય વાર નામ લઈને બોલાવ્યા પણ રામબાઈ તો દેહમાં જ ગયા બધા ભેગા થઈને વાતો કરવા લાગ્યા કે આ રામબાઈ ને થયું શું કેટલીક વારે સમાધિ વળી આમ ત્રણ દિવસ થયું રાત પડે અને સમાધિમાં વયા જાય શરીર શવત થઈ જાય બ્રાહ્મણોમાં કેટલાક નિર્દય હતા તેઓ તો વળી એમ બોલવા લાગ્યા સાવ ખોટી છે ઢોંગીલી છે ઢોંગ કરે છે બાંધીને ગઢ પરથી નાખી દો ને બધોય ઢોંગ નીકળી જશે બે જણે તો તરત જ દોરડા હતી રામબાઈના પગ બાંધ્યા રામબાઈને ઉંચકીને ગઢ પર ચડાવી દીધા રામબાઈને તો શ્રી સ્વામિનારાયણ ભગવાનનો આશરો રામબાઈએ મહારાજનું સ્મરણ કર્યું મહારાજે રામબાઈની સ્થિતિ કરી રામબાઈ આકાશ માર્ગે ગઢડા દાદાના દરબારમાં પહોંચી ગયા મહારાજના સાનિધ્યમાં આ બાજુ તેના પરિણામે તો ત્રણ દિવસ સુધી સખત ઝાડા ઉલટી થઈ ગયા અને મૃત્યુ પામ્યું રામબાઈએ જીવન પર્યંત પ્રભુ ભજતા ભજતા મોટીબાની સેવા કરી આવી રીતે મહારાજે રામબાઈની રક્ષા કરી જય સ્વામિનારાયણ